નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો આપણે આવી પહોંચ્યા છીએ શ્રી અત્ય અઅગ્નિસ્ટોમ વિરાટ સોમયજ્ઞમાં તથા શ્રી ગોપાલકૃષ્ણ મહાયજ્ઞની અંદર જે સુરતની અંદર આયોજિત કરવામાં આવ્યો છે બધા લોકોને જાણ નહીં હોય પણ હું તમને જણાવી દઉં કે શ્રી ગોપીન ગામ છે ગોકુલધામની પાછળ ન્યૂ રિંગ રોડ મોટા વરાછા છે ત્યાં આયોજિત થયો છે યજ્ઞ તો ત્યાં અમે મિત્રો પહોંચી ગયા છીએ ફેમિલીની સાથે યજ્ઞના દર્શન કરવા માટે આ ઉપરાંત મિત્રો આ યજ્ઞનું પણ ઘણું બધું મહત્વ છે આપણે સોમયજ્ઞની જે અંદર આયોજન કરેલું છે તેની આપણે વાત કરીએ તો શરૂઆતમાં ગેટમાં પ્રવેશતાની સાથે જ આ રાધાકૃષ્ણની મોટી મૂર્તિ લગાવવામાં આવેલી છે ત્યારબાદ બાજુમાં શ્રીનાથજી બિરાજમાન છે તેના પણ આપણે મિત્રો દર્શન કરી લઈએ અને ત્યારબાદ આપણે આગળ વધીશું સોમયજ્ઞ તરફ સોમયજ્ઞ જ્યાં થઈ રહ્યો છે તેના તરફ અંદર આપણે આગળ વધીએ તો સૌપ્રથમ તમને અહીંયા દર્શન થશે ગિરિરાજ પર્વતના ભગવાન ગિરિરાજના ગોવર્ધન પર્વતની એક રચના અહીંયા કરવામાં આવેલી છે કે જેથી કરીને વૈષ્ણવજન લોકો અહીંયા ગિરિરાજની પરિક્રમા કરી શકે એટલા માટે મિત્રો આપણે પણ અત્યારે ગિરિરાજ પર્વત જે બનાવેલો છે તેની આપણે પરિક્રમા કરીશું તો ધીરે ધીરે હું તમને બતાવી રહ્યો છું કે આ રીતના પર્વત બનાવવામાં આવેલો છે ગિરિરાજ પર્વત ગોવર્ધન પર્વત કે જેણે ભગવાન કૃષ્ણએ ટચલી આંગળીથી ઉપાડ્યો હતો તે રીતના અહીંયા બધું બતાવવામાં આવેલું છે અને આ બધા કુંડ છે એ કુંડ પણ બનાવવામાં આવેલા છે એના નામ પણ આપેલા છે બધું ઝીણા અક્ષરમાં લખેલું છે એટલે કેમેરામાં બરાબર દેખાશે નહીં પણ જો તમે સુરતમાં રહેતા હોય કે આજુબાજુમાં રહેતા હોય તો અવશ્ય તમે એકવાર સોમયજ્ઞની મુલાકાત લેજો ત્રેવીસ તારીખ સુધી સોમયજ્ઞ ચાલવાનો છે તો એકવાર અવશ્ય આવી જજો અહીંયા જેથી કરીને તમે આ ગોવર્ધન પર્વતની પણ પ્રદક્ષિણા કરી શકો અત્યારે મેં તો અત્યારે આવ્યો છું એટલે હું તો પ્રદક્ષિણા કરી જ લઉં છું ફેમિલીની સાથે તો મિત્રો આ રીતના ગોવર્ધન પર્વત અત્યારે તમે જોઈ શકો છો તે રીતના બનાવવામાં આવેલો છે અને હવે આપણી પરિક્રમા પણ અહીંયા પૂર્ણ થાય છે તો હવે આપણે ભગવાન શ્રી ગિરિરાજના દર્શન કરી લઈએ અને દર્શન કર્યા બાદ આપણે યજ્ઞ તરફ આગળ વધીએ તો મિત્રો આપણે આવી ગયા છે જ્યાં સોમયજ્ઞ થવાનો છે ત્યાં અને આ તમને દેખાય છે સોમયજ્ઞનું મહા માનવ મહેર આપણે ઉમટી પડ્યું છે વૈષ્ણવ લોકો બધા આવી ગયા છે વચ્ચે તમને વચ્ચેના ભાગમાં યજ્ઞ થવાનો છે યજ્ઞ ચાલુ છે અઢાર તારીખથી ચાલુ થયું છે ને ત્રેવીસ તારીખ સુધી ચાલશે અને એની બાજુમાં આજુબાજુમાં બધા લેડીઝ લોકો બેઠા છે કેમ કે મંડપની છે ત્યાં વ્યવસ્થા લેડીઝ લોકોની કરેલી છે અને મંડપની બહાર જેન્ટ્સ લોકો બેઠા છે હવે આપણે પરિક્રમા કરીએ અને સોમયજ્ઞની પરિક્રમા જો હું કરું છું બા છે તારાબેન છે માસી છે નીલા છે અને ભાભી છે બધા ઘણા બધા અમે લોકો આવેલા છીએ તો અત્યારે પરિક્રમા કરીએ છીએ બાપુજી પણ છે બા પણ છે તો અમે બધા પરિક્રમા કરીએ છીએ ઘણા લોકો એક પરિક્રમા કરે ઘણા બે કરે ઘણા અગિયાર કરે ઘણા એકસો આઠ પરિક્રમા કરતા હોય છે એવું કહેવાય છે કે સોમ યજ્ઞની એક પરિક્રમા કરવાથી એકસો આઠ પરિક્રમાનું ફળ પ્રાપ્ત થાય છે તમે મિત્રો જોઈ શકો છો કે આ એક સોમયજ્ઞ ચાલુ છે આ બધા ઘણા બધા યજ્ઞકુંડ છે ત્યાં યજ્ઞ અત્યારે ચાલી રહ્યો છે હવે મિત્રો તમને હું દર્શન કરાવું છું દ્વારકેશ લાલજી મહારાજના જે અહીંયા બિરાજમાન છે તો મિત્રો તમે પણ સોમયજ્ઞની અવશ્ય મુલાકાત લેજો તમે પણ વૈષ્ણવ હોય અથવા આજુબાજુમાં વૈષ્ણવ લોકો રહેતા હોય તો એને મેસેજ વિડીયોને શેર કરી દેજો જેથી એ પણ અહીંયા આવીને દર્શન કરી શકે અને સોમયજ્ઞના દર્શન કરવાથી પણ ઘણું બધું ફળ પ્રાપ્ત થાય છે તેવું વૈષ્ણવ સંપ્રદાયની અંદર કહેવામાં આવી રહ્યું છે અને આવો સોમયજ્ઞ ક્યારેક ક્યારેક થતો હોય છે એટલા માટે અવશ્ય લાભ લેજો અહીંયા વિડીયોની અંદર જે હમણાં જ્વાળા ઉત્પન્ન થશે એવું કહેવાય છે કે જે યજ્ઞમાંથી જ્વાળા ઉત્પન્ન થાય એની અંદર ઘણા લોકોને ભગવાનના પણ દર્શન થતા હોય છે જે આ જ્વાળા નીકળીને તેની અંદર ઘણા લોકોને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થાય છે તેવું પણ અત્યારે મહિમા છે તેનો તો મિત્રો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખીને વિડીયોને લાઈક અને શેર કરી દેજો ધન્યવાદ